હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂલકા એજ્યુકેશન હબ. ધોરણ 8 પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ દાખલા નંબર આપણે જોઈશું 6.1 નો 8મો. તો હવે આપણે છે ને અહીંયા ઊંધા કાન પકડાવવાના છે, બીજું કાંઈ નથી. આપણે આ 7 6 અને 7 માં જે રીતે જોઈ ગયા, 7 માં આપણે જે રીતે જોઈ ગયા કે ભાઈ આપણને શું આપેલું હતું કે ક્રમિક એકી સંખ્યાઓ આપેલી હતી અને એના ઉપરથી આપણે જેટલી ક્રમિક સંખ્યાઓ હતી એનો વર્ગ થાય એટલો સરવાળો થતો એ આપણે જોયું. હવે આપણે આમાં શું કીધું છે કે ભાઈ 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો કઈ રીતે દર્શાવી શકાય? તો આપણને ખબર છે કે 49 છે જવાબમાં, 49 બરાબર 7 નો વર્ગ થાય. તો આપણે 7 ક્રમિક એકી સંખ્યાઓ લખી દો એટલે તમારો ટોટલ સરવાળો કેટલો થશે? 49 થાય એટલે આપણે લખો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 13. તો કેટલી થઈ? 3 ને 3 6 અને 1 7 થઈ ગઈ. તો હવે આ સંખ્યાનો સરવાળો કરો એટલે સરવાળો બરાબર કેટલો આવશે? 49 આવશે. તો આ થઈ ગયો તમારો જવાબ. હવે એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે આપણે કે 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે ખબર છે કે ભાઈ 121 બરાબર 11 નો વર્ગ થશે. તો આપણે અહીંયા લખી શકાય કે ભાઈ એકી સંખ્યા 11 ની ક્રમિક એકી સંખ્યા આપણે લખવાની છે, પણ કેટલી? 11 લખવાની છે. 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 13 પ્લસ 5 પ્લસ 17 પ્લસ 19. તો કેટલી થાય? 3 ને 3 6 9 10 હજી એક લખવાની, 21. તો આની બરાબર કેટલા લખાય? 121. તો આ થઈ ગયો તમારો જવાબ. એકદમ સાદા સિમ્પલ અને નાના છોકરાને આવડે એવા દાખલા છે. ફક્ત થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે, અવેરનેસ લાવવાની જરૂર છે. તમને એક વખત પેટર્ન ખબર પડી જાય શું છે, રકમમાં શું કીધું છે એ વાંચવાનું. ઘણી વખત કેવું થતું હોય કે દાખલા એકદમ સહેલા હોય, આવડતા પણ હોય, પણ આપણે રકમ જોયા વગર સંખ્યા નીચે ઉપર નોંધ શું આપેલી છે, શું કરવાનું છે જોયા વગર આપણે ફટાફટ દાખલો ભણી નાખતા હોય અને પરીક્ષાની અંદર દાખલા ખોટા પડે, પછી આપણને ખબર પડે હું આમ કરવાનું હતું, આ તો મને આવડતું હતું. તો પણ રકમ તમારે બે વખત વાંચવી પડે, તો બે નહીં પણ ત્રણ વખત વાંચો. પણ તમને જે આવડે છે બરોબર, શું માંગેલું છે એ જ વસ્તુ લખો, વધારાની વસ્તુ લખવાની નથી. તો ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. તો 49 ને 7 એકી સંખ્યાનો સરવાળા તરીકે દર્શાવો. તો આપણને ખબર છે 49 એ કોનો વર્ગ છે? 7 નો વર્ગ છે. તો હવે આપણે 7 ક્રમિક એકી સંખ્યા લખવાની છે જેનો સરવાળો 49 થાય. આપણને ખબર છે ભાઈ એકી ક્રમિક સંખ્યાઓ જેટલી હોય તેનો વર્ગ એનો સરવાળો થાય, આપણને ખબર છે કારણ કે આપણે આગળ દાખલામાં જોઈ ગયા. તો હવે 7 ક્રમિક એકી સંખ્યા લખવાની છે. તો 7 1 પછી 3 પછી 5 7 9 11 ને 13 આ એકી ક્રમિક સંખ્યા થઈ ગઈ. આનો સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો અથવા નોટબુકમાં રકમમાં કરી શકો, 49 જ આવશે. હવે જોઈએ દાખલા નંબર 2. 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે ખબર છે કે ભાઈ 121 છે 11 નો વર્ગ છે. તો આપણે અહીંયા 11 એકી સંખ્યા પણ કેવી? ક્રમિક એકી સંખ્યા આપણે લખવાની છે. તો 1 3 5 7 9 11 13 15 17 19 અને 21 આ બધાનો સરવાળો તમે કરો. સરવાળો કઈ રીતે? 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7, એ રીતે આપણે સરવાળો કરવાનો છે. એ રીતે સરવાળો કરો છે એટલે તમારે આવશે 121. તો આ સાથે થઈ ગયા તમારા દાખલા નંબર 6 8 પૂર્ણ. તો મિત્રો, તમને દાખલા કેવા લાગ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો કઈ ન સમજ પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો, અને જો તમારા મિત્ર સાથે શેર ન કરી હોય તો શેર કરજો. તો બીજો વિડીયો બનાવો ત્યાં સુધીની અંદર જય હિન્દ, જય ભારત, નમસ્તે.